हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्वाण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण। यही हमारा है अभियान। नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करे छे। गुरुदेव ની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્ય ના સ્વમુખે થી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું। આસુરી શક્તિઓ પણ તેમનું કામ કરી રહી છે। આજની વિષમ અને પ્રતિકૂળ પરિસ્થિતિને જોઈને મનોબળ તથા આત્મબળ કમીવાળા લોકસેવકો ગભરાઈ જાય છે અને લોક સેવાનું કામ છોડી દે છે। પરંતુ તેમણે સમજવું જોઈએ કે મહાકાળને એક પ્રત્યાવર્તન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। હવે નિષ્કલંક પ્રજ્ઞાવતારનું અવતરણ થવાનું છે। યુગ નિર્માણના કાર્યમાં સંલગ્ન પરિજનોને ભ્રષ્ટ ચિંતન અને દુષ્ટ આચરણ જોઈને નિરાશા ના થવું જોઈએ। પોતાના મનોબળને ટકાવી રાખવું જોઈએ। જ્યારે આસુરી શક્તિનો અંત આવવાનો હોય ત્યારે તે પૂરા જોરથી પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો મળણીયો પ્રયાસ કરે છે। નિરાશ વ્યક્તિઓના મનોબળને વધારવા માટે પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રી રામ શર્મા આચાર્ય અખંડ જ્યોતિના ઓગસ્ટ 1979 પેજ નંબર 52-53 ઉપર લખેલા સંદેશો વાંચવા જોઈએ। આજે પણ તે આપણું મનોબળ તથા સાહસ વધારે એવા લેખ છે। પ્રગતિના માર્ગમાં અને ખાસ કરીને શાળા કાર્યોમાં અવરોધ આવો તે પૂરા પૂર્વની ચાલતો આવેલો ક્રમ છે। આસુરિક આક્રમણનો નાશ કરવા માટે સર્જન શક્તિનું અવતરણ થાય છે। આસુરી તત્વો શ્રેષ્ઠતામાં વધારો થાય તેને સહન કરી શકતા નથી, તેમાં તેમને પોતાનો પરાભવ જણાય છે। આથી તે દીવાઓ જ્યારે ઓળવાનો થાય ત્યારે તેની જ્યારે જ્યોત જેમ વધારે મોટી થાય છે એ જ રીતે પોતાની દુષ્ટતાનો પરિચય આપે છે। જ્યાં સુધી અપરાધો તથા આક્રમણોનો સંબંધ છે ત્યાં સુધી તો જેટલી ઉચ્ચ કક્ષાના મહાપુરુષો હોય તેમને એટલા જ વધારે બાર સહન કરવો પડ્યો છે। ભગવાન બુદ્ધની જીવનગાથા વાંચતા ખબર પડે છે કે જૂની માન્યતાવાળાઓ અને ઈચ્છાળુ લોકો તેમના પ્રાણઘાતક શત્રુઓ બની ગયા હતા। તેમની અંગુલીમાળને તેમની પર આક્રમણ કરવા ઉશ્કેર્યા હતા। તેમના ચરિત્રનું હનન કરવામાં અનેક કાવતરા કર્યા। તેમના સમર્થકોમાં અશ્રદ્ધા પેદા કરવામાં જેટલા ષડયંત્રો રચી શક્યા તેટલા રચ્યા હતા, તેમાં કોઈ કસર રાખી નહોતી। સંસારના લગભગ દરેક સુધારકને ઓછા વત્તા પ્રમાણમાં આવા જ આક્રમણો સહન કરવા પડ્યા છે। સંગઠિત અભિયાનોને તોડવા માટે તેના કાર્યકર્તાઓમાં ફાટફૂટ પાડવામાં, તેમને બદનામ કરવામાં તથા બળ પ્રયોગથી આંતકિત કરવાના પ્રયત્નો બધે થતા રહે છે। એવું સાથે થાય છે તે વિચારણીય છે। સુધારકોને અવરોધોના સામનો કરવો પડે છે, તેના લીધે તેમની હિંમત તૂટી જવાનો ભય તો રહે છે, પરંતુ પરોક્ષ રૂપે તેના અનેક લાભ પણ છે। માણસની શ્રદ્ધા અને નિષ્ઠા જેટલી સાચી અને ઊંચી છે એની ખબર એવી કસોટી પર કસવાથી પડે છે કે તેણે કેટલી મુશ્કેલીઓ સહન કરીને આદર્શો નિભાવ્યા। અગ્નિ પર તપાવ્યા વિના કે કસોટીના પથ્થર પર કસ્યા વગર સોનું કાચું છે કે નહીં તેની ખબર પડતી નથી। આદર્શો માટે આપવામાં આવેલા બલિદાનોથી જ મહામાનવની અંતશ્રદ્ધાને પારખી શકાય છે અને એટલા જ બાબા લોકો તેમને પ્રામાણિક માને છે। જેમને કોઈ મુશ્કેલી ન સહેવી પડી હોય એવા નેતાઓ પ્રત્યે હંમેશા શંકા રહે છે। જ્યારે માણસ પ્રતિકૂળતાનો સામનો કરીને પોતાની નિષ્ઠાનો પરિચય આપે છે ત્યારે જ તેને લોક શ્રદ્ધા તથા સહાયતા પ્રાપ્ત થાય છે। જય ગુરુદેવ। ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે।